નમસ્કાર વિદ્યાર્થીઓ, પીએન જંકશનની જે રચના કરી એને હવે આપણે બાહ્ય વોલ્ટેજ, બાહ્ય બેટરી વડે જોડીએ તો શું થાય એ અસર જોવી છે. એવી બે અસરોમાંની પહેલી અસર છે ફોરવર્ડ બાયસ અસર હેઠળ જોડીએ તો શું થશે. તો પહેલાં તો આપણે ડાયોડની સંરચનાની વાત કરીએ તો છેલ્લે જે મુદ્દે ચર્ચા કરી એ મુજબ પી પ્રકારનો અર્ધવાહક, એસ પ્રકારનો અર્ધ, એન પ્રકારનો અર્ધવાહક, અહીંયા હોલની સંખ્યા વધારે હોય, એન પ્રકારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, પણ બંનેના જોડાણ સ્થાને જંકશન વિભાગમાં એટલે કે ડેપ્લેશન વિસ્તારમાં આ વિભાગમાં પરિણામી ધન વિદ્યુતભાર હોય, આ પરિણામી ઋણ વિદ્યુતભાર હોય, એની જે પોળાઈ છે એને ડબલ્યુ વડે દર્શાવીશું અને એને અનુરૂપ જે વોલ્ટેજ આપણને મળે છે અહીંયા ઋણ મળે છે અને અહીંયા ધન, એટલે એ જે વિદ્યુત સ્થિતિમાન છે એને આપણે વી ઝીરો વડે દર્શાવીશું, એને કહેવાય પોટેન્શિયલ બેરિયર. આ એની સામાન્ય રચનાની વાત થઈ. અહીંયા આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે ઇલેક્ટ્રોનની આપણે અહીંયા બે લાઈનો દર્શાવીશ અને હોલની સોરી ધન વિદ્યુતભારિત આયનોની પણ બે લાઈનો દર્શાવીશ, એટલા માટે કે આપણે વધારો ઘટાડો માટે આની સંખ્યા પ્લસ માઇનસ કરીશું. જો સંજ્ઞાની વાત કરીએ તો સંજ્ઞાની આપણે ચર્ચા કરીએ પ્રવાહની દિશા ક્યાં હોય, તો કે પ્રવાહ જાય પી થી એન તરફ, એટલે આ પી વિભાગ એનોડ અને એન તરફ જાય એટલે એને કહેવામાં આવે છે કેથોડ. આ પીએન જંકશન ડાયોડની સંરચના થઈ. હવે દરેક વખતે આપણે આવડી આકૃતિ દોરવાની બદલે માત્ર સંજ્ઞા દોરીશું. આને આપણે ક્યાંય પરિપથમાં વાપરવું હોય તો એને કોઈ સુવાહક દ્રવ્ય વડે આપણે જોડી દેવો પડે, એટલે આ બાજુ એક સુવાહક દ્રવ્ય જોડીશું અને એનોડની રચના કરીશું, એ જ રીતે આ બાજુ એક સુવાહક દ્રવ્ય જોડીશું અને કેથોડની રચના કરીશું. આ છે કશું નથી, સામાન્ય સુવાહકો જ છે જે ઇલેક્ટ્રોડ રચે છે. ઇલેક્ટ્રોડ તરીકે સુવાહક દ્રવ્ય, અને સુવાહક દ્રવ્યમાં એવું કહી શકાય ધાતુનો ઉપયોગ કરવો, ધાતુનો ઉપયોગ કરી અને આ છેડો છે એ એનોડ તરીકે વર્તે અને આ છે એ કેથોડ તરીકે વર્તે છે. હવે આપણે જોડાણ કરીને જોઈએ કે આમાં શું ફેરફાર આવે છે. તો જોડાણ ઉપર આવીએ. ફોરવર્ડ બાયસ જોડાણ એટલે પહેલાં એની જે મૂળ સ્થિતિ હતી એ અગર ટેલી કરીએ તો કે આ જંકશનની આ બાજુની બાઉન્ડ્રી છે, આ ડેપ્લેશન બેરિયરની આ બાજુની બાઉન્ડ્રી છે, એને લીધે જે પોળાઈ છે એ ડબલ્યુ જેટલી અહીંયા આપેલી છે એ મુજબ થાય. આ શરૂઆત છે, સામાન્ય સ્થિતિ છે, અને એને લીધે જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ આ મુજબ થશે. આ વોલ્ટેજ છે એને આપણે નામ આપીએ છીએ વી ઝીરો, તો વી ઝીરો વોલ્ટ બરાબર છે. અને જો પોળાઈની વાત કરીએ તો અહીંયા હું લખું તો આ છે એ ડબલ્યુ પોળાઈ થશે. આ સામાન્ય સ્થિતિ છે, તમે કોઈ પણ પ્રકારની બેટરી જોડી નથી એવી સ્થિતિ. ફોરવર્ડ બાયસ ફોરવર્ડ એટલે શું? સીધી રીતે જોડવું એટલે શું? તો કે હમણાં જે વાત કરી એ મુજબ જો આ વિભાગ છે એ એનોડ છે અને આ વિભાગ છે એ કેથોડ છે, તો એનોડ અને કેથોડને બેટરીના યોગ્ય ધ્રુવો સાથે જોડાય, એટલે બાહ્ય બેટરી જોડી અને હું એનોડને બેટરીના ધન છેડા સાથે અને બેટરીના ઋણ છેડા સાથે કેથોડને જોડી દઉં, અને આ બેટરી મારે એવી રાખવાની છે જેને હું ચલ બેટરી કહું એટલે કે વોલ્ટેજ બદલાવી શકું. હવે એ વોલ્ટેજ સાથે મારે ફેરફાર નોંધવાના છે, એટલે એનોડને બેટરીનો ધન છેડો જોડ્યો છે, કેથોડને બેટરીનો ઋણ છેડો. અહીંયા બીજી માહિતી લખી શકાય એટલે હવે આટલો ભાગ આપણે દૂર કરી દઈએ છીએ. જ્યારે બેટરીના આપણે કોઈ પણ પ્રકારના છેડા જોડ્યા નહોતા ત્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રચાયેલું છે. કયું વિદ્યુત ક્ષેત્ર રચાયેલું છે? તો કે આ ધન અને આ ઋણ વિભાગ, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રચાયેલું છે કોનું? તો કે વિસરણને કારણે રચાયેલું છે, અથવા એવું કહી શકાય ડેપ્લેશન વિસ્તારને કારણે રચાયેલું છે, બરાબર છે. હવે
આની સાથે ધન છેડો, આની સાથે ઋણ છેડો જોડો. ધન છેડા જોડવાથી અને ઋણ છેડા જોડવાથી શું થશે? તો કે બાહ્ય બેટરીનું વિદ્યુત ક્ષેત્ર રચાણું આ ધન છેડાથી ઋણ છેડા તરફ. એટલે એને હું દર્શાવું કે બેટરીએ કઈ દિશામાં રહી છું. તો કે બેટરી છે એને આ દિશામાં રહી છો, ઈ બેટરી. બાહ્ય બેટરી દ્વારા વિદ્યુત ક્ષેત્ર એનાથી વિરુદ્ધ રચાણું. બે વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર, નેટ વિદ્યુત ક્ષેત્ર શું થાય? તો કે ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર ઈ નેટ, ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર વિસરણને કારણે જે છે એ, ડિફ્યુઝનને કારણે છે એ, અને બેટરીને કારણે છે એ. વિરુદ્ધ દિશામાં હોય એટલે ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર છે ઈ ઘટશે. એટલે માત્ર પેલા કોને કારણે હતું? વિસરણને કારણે હતું. એના કરતા ચોખ્ખું જે વિદ્યુત ક્ષેત્ર હવે છે ઈ નેટ છે, એ વિસરણને કારણે જે વિદ્યુત ક્ષેત્ર હતું એના કરતા ઓછું થશે, ઘટશે. ઘટશે એનું પરિણામ શું આવશે? તો કે સંતુલન આવ્યું ત્યારે શું થતું હતું? તો કે આ ઋણ ઋણ વચ્ચે અપાકર્ષણ થતું હતું, એટલે ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં ન આવી શકતા. આ ધન ધન વચ્ચે અપાકર્ષણ થતું એટલે હોલ પીમાંથી એનમાં ન જઈ શકતા. હવે આ વિદ્યુત ક્ષેત્રની અસરકારકતા ઘટી ગઈ. જો વિદ્યુત ક્ષેત્રની અસરકારકતા ઘટી ગઈ તો અપાકર્ષણ બળ, અપાકર્ષણ બળ કેટલું થાય? તો કે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ. તો જો વિદ્યુત ક્ષેત્ર ઘટે છે તો અપાકર્ષણ બળ ઘટે છે. અપાકર્ષણ બળ ઘટે એટલે હવે ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં અને હોલ પીમાંથી એનમાં અગેન જવાનું ચાલુ કરી દેશે, જવાનું ચાલુ કરી દેશે. એનો અર્થ વિદ્યુત ક્ષેત્ર નબળું પડ્યું, વિદ્યુત ક્ષેત્ર નબળું પડ્યું. તો આનો જ બીજો મુદ્દો અહીંયા વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર વી ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં માઇનસ ઈ ડોટ ડીએલ, આવું ચેપ્ટર નંબર 2માં આપણે કહેતા હતા, બરાબર છે? તો મૂલ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો વી ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર અને ડી એટલે પોળાઈ, આ વિભાગની પોળાઈ ડબલ્યુ છે. તો આના મુજબ આપણે એવું કહી શકાય કે ઈ ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં ડબલ્યુ. વિદ્યુત ક્ષેત્ર ઘટ્યું છે, વિદ્યુત ક્ષેત્ર ઘટ્યું છે એવું કીધું ને, વિદ્યુત ક્ષેત્ર ઘટે છે તો વિદ્યુત સ્થિતિમાં ને શું થશે? ઘટશે. એટલે આ સ્થિતિમાં તમે હવે ડેપ્લેશન બેરિયરના વોલ્ટેજ માપશો તો ડેપ્લેશન બેરિયરના વોલ્ટેજમાં ઘટાડો થશે. શું કામ? તો કે આ ગતિને કારણે. એટલે હવેની સ્થિતિ આપણે ધ્યાનથી જોઈએ શું થશે? તો કે ઇલેક્ટ્રોન આ બાજુ આવી શકશે, એટલે ઇલેક્ટ્રોન આ બાજુ આવવાના ચાલુ થયા એટલે બેરિયર સંકોચાઈ ગયું, એ જગ્યા ખાલી થઈ ગઈ. અગેન જોજો, ઇલેક્ટ્રોન આ બાજુ આવી ગયા એટલે હવે જંકશનનો વિભાગ હટી ગયો, એટલે આ વિભાગ છે એ હવે ક્યાં આવી ગયો? તો કે અહીંયા આવી ગયો, નવો વિભાગ અહીંયા આવી ગયો. પછી એવું જ અહીંયા થશે, ધન વિદ્યુતભાર આ બાજુ પી વિભાગમાંથી એન વિભાગમાં જવાનું ચાલુ થયું એટલે આ વિભાગે સંકોચાણો, આ ગ્રાફે અહીંયા આવી ગયો. હવે ડેપ્લેશન બેરિયર વચ્ચેના વોલ્ટેજ, તો કે ડેપ્લેશન બેરિયર વચ્ચેના વોલ્ટેજ આટલા જ રહેશે. એટલે નવું કેટલું રહે? તો કે હવે નવું છે આટલું જ રહે. આ વી ઝીરો ડેસ્ક પોળાઈ કેટલી રહે? તો કે આટલી જ રહેશે, ડબલ્યુ ડેસ્ક. અર્થાત શું થયું? તો કે ડેપ્લેશન વિસ્તારના વોલ્ટેજમાં એ ઘટાડો થાય, ચોખ્ખા વિદ્યુત ક્ષેત્રમાં એ ઘટાડો થાય, એની પોળાઈમાં પણ ઘટાડો થાય, અને વિદ્યુત વહન સંતુલન સ્થિતિએ અટકી પડ્યું હતું. એ આ રીતની બેટરી લગાડી હોય એટલે વળી પાછું ચાલુ થઈ ગયું છે. આ પ્રમાણે વિદ્યુત વહન ચાલુ થઈ ગયું. તો હવે આપણે જે બેટરી જોડી છે એના વોલ્ટેજ આપી અને પ્રવાહ માપતા જઈએ અને એની વર્તણૂક જોઈએ કે કેવી આવે છે. તો એનું માપન જો કરવામાં આવે તો એવું જોવા મળ્યું કે આ વોલ્ટેજ અને બેટરીની અનુક્રમે અક્ષ દર્શાવી
તો આ વોલ્ટેજ વી છે અને પ્રવાહ આઈ છે. જ્યારે આને વોલ્ટેજના જુદા જુદા મૂલ્ય આપવામાં આવ્યા, વોલ્ટેજના જુદા જુદા મૂલ્ય આપવા માટે પહેલાં આપણે એક નાનકડો પરિપથ દોરી લઈએ કે ભાઈ આ છે એક ડાયોડ છે, ડાયોડની સંજ્ઞા. એ ડાયોડને ધન છેડો એટલે કે એનોડ અને આ કેથોડ, અને અહીંયા પાછળ ઊભો લીટો આપણે કરીશું. આ એની સંજ્ઞા છે, એનોડ અને કેથોડ, સંજ્ઞા આ રીતે દર્શાવીશું. હવે એને આપણે જોડી દઈએ કોની આરે, બેટરી આરે. બેટરી આરે જોડ્યું, એનોડ સાથે બેટરીનો ધન છેડો, કેથોડ સાથે બેટરીનો ઋણ છેડો. એનોડ સાથે ધન, કેથોડ સાથે ઋણ છેડો જોડી દીધો, પરિપથ આપણો અહીંયા કમ્પ્લીટ. પણ બે વસ્તુ માપવાની છે, વોલ્ટેજ અને પ્રવાહ. વોલ્ટેજ માપવા માટે વોલ્ટ મીટરને સમાંતરમાં જોડે, એટલે અહીંયા જોડવામાં આવે વોલ્ટ મીટર. અને પ્રવાહ માપવા માટે એમીટરને જોડવાનું થાય શ્રેણીમાં, એટલે પ્રવાહ માપવા માટે એમીટર, પ્રવાહ માપવા માટે એમીટર અહીંયા શ્રેણીમાં જોડી અને મૂકવામાં આવે. હવે જ્યારે જુદા જુદા વોલ્ટેજ બદલાવવામાં આવે, અહીંથી વોલ્ટેજ બદલાવી અને અહીંયા પ્રવાહ માપવાના, ખરેખર તો સીધા વોલ્ટેજ એનો બદલે, રિયોસ્ટેટ મૂકી અને ડીસી બેટરીના વોલ્ટેજ બદલે, અહીંયા પ્રવાહ મુજબ વોલ્ટેજ બદલાવતા જઈએ અને પ્રવાહ જોતા જઈએ, આ વોલ્ટેજ વધારતા જવાના, ત્યારે અહીંયા વોલ્ટેજ કેટલા આવે છે અને અહીંયા પ્રવાહ કેટલો વહે છે એ માપતા જઈએ અને એના મૂલ્ય મૂકતા જઈએ તો ગ્રાફ આ આકારનો મળે છે. આ આકારનો ગ્રાફ મળે છે એટલે જોવા જેવી વાત એ છે કે શરૂઆતનો પોર્શન છે આટલો પોર્શન, એમાં જો વોલ્ટેજ અને પ્રવાહનો ગ્રાફ કેવો છે, તો કે વોલ્ટેજ અને પ્રવાહનો ગ્રાફ છે એ અરેખીય છે. ઓહમના નિયમની મર્યાદામાં આપણે ચર્ચા કરી હતી, અને પછી કેવો છે, તો કે પછીના વિસ્તારમાં એ રેખીય છે. એટલે શરૂઆતમાં તમે વોલ્ટેજ વધારે જાઓ છો ને તો એ પ્રવાહ ખાસ વધતો નથી, જો ગ્રાફ આમ જ જાજો જાય છે ત્યારે પ્રવાહ ખાસ વધતો નથી, કારણ કે વોલ્ટેજ ક્યાં વપરાય છે, તો કે અહીંયા ઓલો સંતુલન સ્થિતિ આવી ગઈ હતી ને, લોક થઈ ગયું હતું, કોઈ આ બાજુ કે આ બાજુ જઈએ જ ન શકે, તો એ દૂર કરવામાં વપરાય છે. એ દૂર કરવામાં શરૂઆતનો વોલ્ટેજ વપરાય છે, એ દૂર થઈ જાય પછી સામાન્ય સુવાહકની જેમ પ્રવાહ ચાલુ કરી દઈએ. તો જે સ્થિતિએ અહીંયા જે સ્થિતિએથી એ આ પ્રકારની વર્તણૂક દર્શાવે, એ જે વોલ્ટેજનું મૂલ્ય છે એ વોલ્ટેજને કહેવાય થ્રેશોલ્ડ અથવા તો કઠિન વોલ્ટેજ. આ થ્રેશોલ્ડ વોલ્ટેજ છે, ત્યાંથી આ ચાલુ થાય. થ્રેશોલ્ડ વોલ્ટેજ સિલિકોન હોય તો કેટલા હોય, તો કે થ્રેશોલ્ડ વોલ્ટેજ જો સિલિકોન સ્ફટિક પ્રમાણે આપણે ગણતા હોય તો આ 0.7 વોલ્ટ હોય. જર્મેનિયમ હોય તો જર્મેનિયમ માટે 0.3 વોલ્ટ હોય. એટલા વોલ્ટ પછી એ સામાન્ય પ્રવાહ વહેવડાવે, પછી એના સંબંધ કેવા થઈ જાય, રેખીય. એટલે આ સુરેખા નથી ને, એટલે કોઈ પણ જગ્યાએ તમે એનો આલેખ દ્વારા અવરોધ ન મેળવી શકો. દરેક જગ્યાએ અવરોધ બદલતો હોય, કારણ કે ઢાળ જુદો જુદો મળે, જુદી જુદી જગ્યાએ ઢાળ જુદો જુદો મળે. ધારો કે અહીંયા વાત કરો તો આટલો ઢાળ મળે, અહીંયા વાત કરો તો આ ઢાળ મળે. તો કરવાનું શું, તો કે તમારે જ્યાં શોધવું છે ત્યાં સ્પર્શક દોરી અને એટલા પૂરતું તમે શોધી શકો, એટલા પૂરતું શોધી શકો, એટલે આ થઈ જાય ડેલ્ટા આઈ અને આ થઈ જાય ડેલ્ટા વી. પણ આ માત્ર આ બિંદુનો જ અવરોધ થયો, એટલે અવરોધ માટે તમે આવું કરો કે ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા આઈ, પણ એ દરેક જગ્યાએ જુદો મળશે, સરખો નહીં મળે. એટલે આરની પાછળ ડી લગાડવામાં આવે છે. ડી એટલા માટે ડાયનેમિક ચલ અવરોધ છે, એક સરખું નિશ્ચિત મૂલ્ય નથી. તો આ થઈ ફોરવર્ડ બાયસ જોડાણ માટેની વાત, કઈ રીતે ફોરવર્ડ બાયસ જોડાણમાં પ્રવાહ અને એને અનુરૂપ વોલ્ટેજમાં ફેરફાર જોવા મળે છે